A very good morning, students. Today we are going to start the new sum. હવે આ જે સમ છે એમાં બેઝિકલી જે ઇન્ટરેસ્ટ રેટ છે એ આપણે યરલી કાઉન્ટ કરવાનો થશે. દેન આફ્ટર સિક્સ મંથ, એવરી સિક્સ મંથ, દેટ ઇઝ સેમી એન્યુઅલી આપણે કાઉન્ટ કરીએ છીએ અને આપણે ક્વાર્ટરલી એને કાઉન્ટ કરીએ છીએ. સો હિયર ધ એક્ઝામ્પલ ઇઝ વોટ સમ વિલ અમાઉન્ટ ટુ રૂપીઝ 10,000 ઇન 3 યર્સ એટ 12% પર એનમ ઇફ ફર્સ્ટ કન્ડિશન કમ્પાઉન્ડિંગ ઇઝ ડન એન્યુઅલી, સેકન્ડ કમ્પાઉન્ડિંગ ઇઝ ડન સેમી એન્યુઅલી, એન્ડ થર્ડ કમ્પાઉન્ડિંગ ઇઝ ડન ક્વાર્ટરલી. હવે કમ્પાઉન્ડિંગ આપેલું જ છે આપણને, એટલે આપણે ફોર્મ્યુલામાં કન્ફ્યુઝ નહીં થઈએ કે અહીંયા કઈ ફોર્મ્યુલા આપણે એપ્લિકેબલ કરવી પડશે. સો ઇટ ઇઝ ક્લિયર કે આપણે કમ્પાઉન્ડિંગની સિંગલ અમાઉન્ટની જે ફોર્મ્યુલા છે એ આપણે આમાં યુઝ કરશું. નાવ પી ઇઝ ઇક્વલ ટુ 10,000, એન દેટ ઇઝ ફોર 3 યર્સ, એન્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ 12%. ફર્સ્ટ કન્ડિશન દેટ ઇઝ કમ્પાઉન્ડિંગ ઇઝ ડન એન્યુઅલી. ફર્સ્ટ વન ડિરેક્ટલી આપણે ફોર્મ્યુલા ઇન્સર્ટ કરીએ છીએ. ધ ફોર્મ્યુલા ઇઝ ઇક્વલ ટુ પી ઇન અ બ્રેકેટ 1+R/100 ઇન્ટુ એન. હવે અથવા તમે આ ફોર્મ્યુલાનું શોર્ટ ફોર્મ પણ તમે આવી રીતે લખી શકો, પી ઇન્ટુ 1+R^n. આરમાં અપોન 100 લખવાની જરૂર નથી, કારણ કે જ્યારે તમે આર લખશો ત્યારે ઓટોમેટિકલી તમે પર્સન્ટેજની સાઇનને રિમૂવ કરો છો, એટલે અપોન 100 તમે નહીં લખો તો પણ ચાલશે. હવે અમાઉન્ટ આપણે મૂકીએ 10,000 ઇન અ બ્રેકેટ 1+12/100^3, 10,000 1+0.12^3, 10,000 1.12^3. હવે 1.12 દેટ ઇઝ ફોર 3 યર્સ. આપણે કેલ્ક્યુલેટ કરીએ 1.12 × 1.12, આ સેકન્ડ યરનો આન્સર છે અને ધીસ ઇઝ ધ આન્સર ફોર ધ થર્ડ યર 1.404928. પોઈન્ટ પછીના 4 ડિજિટ આપણે કન્સિડર કરશું. સો 1.4049 × 10,000, તો એ તમારો થશે 10,000. સો 14,049.28. સો The answer is 14049.28. So this is for the annually, when the interest is calculated annually. Now the second one, that is semi-annually. Every 6 month we are getting the interest rate. હવે આના પહેલાના સમમાં, પ્રીવિયસ સેશનમાં આપણે ઓલરેડી ડિસ્કસ કરેલું છે કે જ્યારે સેમી એન્યુઅલી કે જ્યારે ક્વાર્ટરલી હોય ત્યારે રેટ ડિવાઈડ થશે અને નંબર્સ ઓફ યર મલ્ટીપ્લાય થશે. એટલે સેમી એન્યુઅલી હોય એટલે 6 મંથ, એટલે 2 ટાઈમ્સ ઇન અ યર, 2 વખત તમને વર્ષમાં મળશે ઇન્ટરેસ્ટ રેટ. એટલે જે રેટ છે, ટોટલ રેટ, દેટ ઇઝ ડિવાઈડેડ બાય 2. સો પી એઝ ઇટ ઇઝ 10,000, આર 12%, બટ દેટ ઇઝ ફોર ધ 6 મંથ. તો 12 ડિવાઈડેડ બાય 2, દેટ ઇઝ 6%. નાવ એન ઇઝ ઇક્વલ ટુ 3. તમે 3 વર્ષ માટે ઇન્વેસ્ટ કરો છો, પણ તમે સેમી એન્યુઅલી ઇન્વેસ્ટ કરો છો, એટલે વર્ષમાં 2 વખત તમારું ઇન્વેસ્ટમેન્ટ થશે. જો વર્ષમાં 2 વખત થાય તો 3 વર્ષમાં કેટલું થાય? તો જે તમારા નંબર ઓફ યર્સ છે, દેટ ઇઝ મલ્ટીપ્લાય બાય 2. સો હિયર
n is equal to 3, but it is done half yearly, so twice in a year. એટલે n છે that is multiply by 2, 3 into 2 that is n is equal to 6. Again I am repeating myself, rate of interest divide થશે અને number of year multiply થશે. A is equal to P, 1 plus R raised to N. P છે 10,000, 1 plus 6 upon 100 raised to 6. 10%, 1.0.06 raised to 6. 10,000 into 1.06 raised to 6. હવે 1.06 ને આપણે કેલ્ક્યુલેટ કરીએ, આ સેકન્ડ યર, થર્ડ, ફોર્થ, ફિફ્થ એન્ડ સિક્સ, 1.4185. સો હિયર ધ આન્સર ઇઝ 1.4185, દેટ ઇઝ મલ્ટીપ્લાય બાય 10,000. Now the last one, quarterly. Quarterly એટલે ચોથો ભાગ, 1/4 of everything. એટલે 1/4 તો યર આપણા છે 12. હવે એનું ક્વાર્ટરલી કરીએ તો એનો ચોથો ભાગ દેટ ઇઝ ડિવાઇડેડ બાય 4. એટલે એવરી 3 મંથ આપણને ઇન્ટરેસ્ટ રેટ એનું મળે છે. સો P is equal to 10,000. R is equal to 12%, but it is quarterly. So R, semi-annually માં આપણે ડિવાઈડ કરતા હતા બાય 2, અહીંયા આપણે ડિવાઈડ કરશું બાય 4. તો 12 ડિવાઈડેડ બાય 4 દેટ ઇઝ 3%. N is equal to 3. હવે જેટલું ડિવાઈડ કરો છો એટલું અહીંયા મલ્ટીપ્લાય થશે. સો 3 ઇન્ટુ 4 દેટ ઇઝ 12. So A is equal to P in a bracket 1 plus R raised to N. 10,000, 1 plus 3 upon 100 raised to 12. 10,000, 1 plus 0.03 raised to 12. 10,000, 1.03 raised to 12. આ સેકન્ડ યર, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ, સેવન્થ, એઇથ, નાઇન્થ, ટેન્થ, ઇલેવન્થ, ટ્વેલ્થ. સોરી 1.03 છે, 1.03 × 1.03. સેકન્ડ યર, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ, સેવન્થ, એઇથ, નાઇન્થ, ટેન્થ, ઇલેવન્થ, ટ્વેલ્થ. સો ધ આન્સર ઇઝ 1.4258. 1.4258 × 10,000. સો ધ આન્સર ઇઝ 14,258. કે ગર્લ્સ, એક કરેક્શન કરવાનું છે. જે આપણે ફર્સ્ટ હતું, કમ્પાઉન્ડિંગ ઇઝ ડન એન્યુઅલી, એમાં જે આન્સર છે એમાં દેટ ઇઝ મલ્ટીપ્લાય બાય 10,000 થશે. એટલે તમારો આન્સર થશે 14,049. This is your answer. અહીંયા by mistake 1 લેખ સાથે મલ્ટીપ્લાય પહેલાં થઈ ગયું હતું, અધરવાઇઝ બીજો કોઈ ચેન્જ નથી. આઈ થિંક આ સમ ક્લિયર હશે તમને. સેમ આવો જ સમ હોમવર્કમાં આપું છું. રાઇટ ડાઉન ધ સમ
what amount will be if invested rupees 20,000 for 5 years at 10% compound interest per year? First condition, compounding is done annually. Second, compounding is done semi-annually. And third, compounding is done quarterly. So this is your sum for the homework. नेक्स्ट वीडियो में बीजो सम तमने कैलक्युलेट कराऊ छु. सो आ एक वीडियो में एक सम आपणे कैलक्युलेट करेलो छे.